આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે કોંગ્રેસ ભવન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યો અને કોર્પોરેટર્સ હાજર રહ્યા હતા. સાથે ભજન અને ગાંધીજીના જીવન અંગે વક્તવ્યનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન સહિત પ્રસંગે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સર્વધર્મ પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીના સત્ય, અહિંસા, પ્રેમ, ભાઈચારાના સિદ્ધાંત સાથે મારું જીવન એ જ મારો સંદેશ, એ સ્વરૂપે એમના જીવનમાંથી નવી પેઢીના લોકો શીખ મેળવે, આજના શાસકો પણ શીખ મેળવે કે કોઈને દબાવીને, કોઈને ડરાવીને ક્યારેય કોઈ વાત મનાવી ના શકાય. ગાંધીજીએ આ દેશના લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. ભલે એમને ગોળીઓથી વીંધવામાં આવ્યા, પણ એમના વિચારોને ક્યારેય વીંધી નહીં શકાય. આજે પણ દેશના એક એક વાસીના દિલમાં બાપુ જીવન છે, અને જ્યાં સુધી બાપુના વિચાર જીવન છે ત્યાં સુધી આ દેશમાં એકતા, અખંડિતતા છે, અને જ્યાં સુધી બાપુના વિચારો જીવન છે ત્યાં સુધી સ્વતંત્રતા, સમાનતાનો અધિકારની લડાઈ દેશનો એક એક વાસી લડતો રહેશે. એવા દ્રઢ નિર્ધાર સાથે સૌએ આજે બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.